હેલો દોસ્તો, ગવર્મેન્ટ જોબ એક્ઝામમાં તમારું સ્વાગત છે. હાલના ગુજરાત પંચાયત સેવા બોર્ડ, ગુજરાત ગૌણ સેવા મંડળ કે પછી મ્યુનિસિપાલિટીના કોઈ પણ પ્રશ્ન તમે ઉઠાવીને જોશો તો એમાં એક બે ક્વેશ્ચન કોમન હોય છે કે હવે તાલુકા પૂછવાનું ચાલુ કર્યું છે. જિલ્લાની હદ તો પૂછતા જ હતા, પણ ઉપરાંત આ લોકોએ તાલુકા પૂછવાનું ચાલુ કર્યું છે. તો છેલ્લા એક વર્ષના પેપર મેં ઓબ્ઝર્વ કરીને થોડાક જે ઇમ્પોર્ટન્ટ તાલુકા છે જે મેં શોર્ટલિસ્ટ અત્યારે આ વિડીયોમાં કર્યા છે, તો આપણે એની આજે વિગતવાર ચર્ચા કરીશું. છેલ્લે હમણાં જીએમસી ક્લાર્ક છે, પછી આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસરની જે કાંઈ પરીક્ષા હતી તેમાં તાલુકા અને જિલ્લાના હદને રિલેટેડ 3-4 ક્વેશ્ચન હતા. એટલે આ વસ્તુ તમારે રોકડિયા માર્ક કહી શકાય. બીજા બધામાં માર્ક કપાઈ શકે, ઇંગ્લિશ લેંગ્વેજ છે, ગુજરાતી લેંગ્વેજ છે કે તમને ના ખબર પડે એની અંદર, પણ આ જે તાલુકાનો અને જિલ્લાના હદની ક્વેશ્ચન છે ને એ તમને રોકડિયા માર્ક અપાવી શકે એમ છે. તો ચલો તો આપણે ચાલુ કરીએ ચર્ચા કરવાનું. પાછલી પરીક્ષામાં જે તાલુકા પૂછાયા હતા એની પરથી જ મેં શોર્ટલિસ્ટ કરીને અમુક ઇમ્પોર્ટન્ટ તાલુકા અત્યારે કર્યા છે. તો ફર્સ્ટ છે જેતપુર પાવી, તો છોટાઉદેપુર. સમી તાલુકો તો પાટણ. ગરબાડા તાલુકો તો દાહોદ. ગરબાડા તાલુકો છે જે આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સૂર્યોદય સૌથી પહેલાં ત્યાં થાય છે. દાહોદને રિલેટેડ બીજી વાત કરીએ તો યુથ ઓલિમ્પિક દાહોદમાં થાય છે. કલ્યાણપુર તાલુકો તો દેવભૂમિ દ્વારકા કે જ્યાં પક્ષી અભયારણ્ય આવેલું છે. ગરિયાધર તો ભાવનગર. સુઈગામ તાલુકો તો બનાસકાંઠા. સુબીર તાલુકો તો ડાંગ જિલ્લામાં સૌથી ઓછા તાલુકા આવેલા છે, ડાંગ તથા પોરબંદર. એટલે સુબીર તાલુકો ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ભાભર તાલુકો તો બનાસકાંઠા. ભિલોડા તો અરવલ્લી. ખાનપુર તાલુકો તો મહીસાગર. દસક્રોઈ તાલુકો તો અમદાવાદ. દસક્રોઈ તાલુકો એટલે કોઈ ગામ નથી, એ થોડાક ગામડા ભેગા કરીને તાલુકો બનાવવામાં આવેલ છે, એટલે દસક્રોઈ પણ આઈએમપી કહી શકાય. સંતરામપુર તો મહીસાગર. વિજયનગર તાલુકો તો સાબરકાંઠા. લીમખેડા તાલુકો તો દાહોદ. સાગબારા તાલુકો તો નર્મદા. ફતેપુરા તો દાહોદ. મૂડી તાલુકો સુરેન્દ્રનગર. ને બાબરા તાલુકો અમરેલી. દોસ્તો, આ બધા જે તાલુકા મેં શોર્ટલિસ્ટ કરીને અત્યારે લખ્યા છે એ બધા જૂની પરીક્ષા, એક વર્ષની અંદર લેવાયેલી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પેપરોમાં પૂછાયેલા તાલુકા છે. એટલે તમે ભવિષ્યમાં આવનારી ભરતી તલાટી છે, કોન્સ્ટેબલ છે, જુનિયર ક્લાર્ક છે, ઇવન તમે કહી શકો તો પંચાયત સેવા બોર્ડની પરીક્ષા છે, તો આ બધા તાલુકાઓ તમે એક રીતે કરીને જાઓ તો તમને ફાયદો થાય અને રોકડિયા માર્ક મળી શકે. આ ઉપરાંત જિલ્લાની હદ, એટલે જિલ્લાની હદ ને તાલુકા તમે જો આ બરાબર કરીને જાઓ તો તમને રોકડિયા માર્ક મળી શકે. તો આ હતું તાલુકા તથા જિલ્લાની હદ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું તાલુકા વિશેનું ઇમ્પોર્ટન્ટ ડિસ્ક્રિપ્શન. અને આ બાબત આની પછી ભવિષ્યમાં આવનારી ભરતી કે જીપીએસસી હોય કે પછી ગમે તે પંચાયત સેવા બોર્ડ હોય તો એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. કોર્સને રિલેટેડ કઈ બુકમાંથી વાંચવું અને કઈ રીતના વાંચવું. તો સ્ટે ટ્યુન. જય ગુજરાત. વંદે માતરમ.